हेलो मित्रों, केम छो? जय माताजी, जय मोगल, राजगोई लोकमां आपनुं स्वागत छे। तो आजे जे कहेवाय, हूँ आजे घरे छूँ अने दिवाळी पती गई, बेसतुं वर्ष पती गयुं अने लापाचा पण पती गई, भाई बीज पती गई, बधाय तहेवारो बधाय पूरा थई गया छे अने आजे मने लागी छे भूख। तो शक्તિ બીજ શું આપણે શું ખાવું છે? મેગી। હા, મેગી। મેગી મેગી આજે ખાવી છે। આજે છોકરાની ફરમાઈશ છે કે પપ્પા આજે મેગી બનાવી દો। તહેવારમાં બધાએ જે કહેવાય પંજાબી ને ચાઇનીઝ ને નૂડલ્સ ને એવું બધું ખાધું હોય તો આજે ઘરે આજે મેગી બનાવી ને ઘરે। શું આજે મેગી ખાવી છે ને? કેવી? બટાકાવાળી? હે, આજે છોકરાઓને મજા આવશે એટલે આજે હું ઘરે છું ને આજે મેગીની ફરમાઈશ છે તો આજે મેગી બનાવીએ। ચાલો, એ રીતના મેગી બને છે એ આપણે જોઈએ। ચાલો ભાઈ, કે અત્યારે અમારી મેગીની શરૂઆત થઈ ગઈ છે અને તમને બતાવું કે એમાં શું શું જરૂર પડશે। તો ચાલો, અત્યારે કઈ કઈ વસ્તુ લેવાની છે અને કઈ કઈ રીતના બનાવવાની છે મેગી તો આપણે જોઈએ। આ આપણી છે ગિપ્પી બાલાજીની ગિપ્પી નૂડલ્સ જે મેગી, અને આપણા જે આ બધા મસાલા ને મીઠું, સાથે જે લસણ, ડુંગળી, બટેટા, ટમેટા અને મરચાં અને તેલ। તો આપણે આજે મેગીની મોજ કરીએ અને બનાવીએ। તો આ જે આપણી જે પહેલાં મેગી છે તો મેગીને પહેલાં ભૂકો કરી નાખશે કારણ કે છોકરાઓ ખાઈ શકે। તો અત્યારે જે કહેવાય તવાની અંદર આપણે બે પાવડા તેલ નાખશું, બે પાવડા તેલ। બે પાવડા તેલ નાખી દીધું છે અને હવે એની અંદર આવશે થોડીક રાઈ નાખીએ, રાઈ ફૂટી જાય ત્યાં સુધી। હવે થોડીક હિંગ જે આપણા પેટ માટે સારી, ને હવે એની અંદર નાખશું આપણે નાખશું ડુંગળી અને લસણ ને મરચા અને હવે ટમેટા। ઉપર આવશે બટેટા, હવે આપણે બધું જે કહેવાય કે સાતડી લેવાનું બધું, બટેકા, ડુંગળી, કે આવી રીતના મેગી તૈયાર થતી હોય છે, હું આવી રીતના બનાવું છું, તમે કઈ રીતના બનાવો છો એ કોમેન્ટ કરજો। જુઓ, જરાક સ્વાદ અનુસાર કહેવાય થોડુંક મરચું નાખીએ, થોડુંક મીઠું અને હળદર અને ધાણા જીરું, તે હલાવતું રહેવાનું મસાલા જે આપણા ડુંગળી, બટેટા, ટમેટા સતરાઈ જાય, પછી નાખવાનું છે આપણે બે ગ્લાસ પાણી। કહેવાય મેગી મસાલા એ આપણે અંદર નાખી દઈએ, બે પેકેટ છે એટલે આપણે બે અંદર નાખી દેશે। ને થોડીક વાર હવે ગરમ થવા દઈએ, ને આજે જે કહેવાય રસ્સાવાળી મેગી બનાવવાની છીએ એટલે જોઈને જ મોઢામાં મને તો અત્યારે જ પાણી આવી ગયું છે। ને હવે આપણે ઉપર આવશે મેગી, પછી આવશે શણગાર, ને જોવો પછી ટેસ્ટ એનો કેવો આવે છે, કારણ કે ઘણા ટાઈમ પછી મેં આજે મેગી બનાવી છે એટલે કદાચ ભૂલાઈ ગયું હોય એટલે
મને આવડે એ રીતના હું બનાવું છું અત્યારે ધીરે ધીરે. પાણી ઉકળી જાય એટલે હવે આપણે મેગી નાખી દઈએ અને પછી મિક્સ કરી દઈએ એટલે આપણી મેગી હવે તૈયાર. ઉકળી જાય એટલે તૈયાર આપણી મેગી. એ મેગી ખાતા ખાતા અમે પાપડ ખાઈ છીએ. મેગી ઉકળે ને ત્યાં સુધી કંઈક કટક બટક કરી લઈએ. મેગીની પ્રોસેસ હવે ખાવા એવી જ છે. ને કહેવાય કે અત્યારે અમારી મેગી થઈ ગઈ છે કમ્પ્લીટ. સુગંધ આવે છે મસ્તની, જુઓ સુગંધ આવે છે મસ્તની. અને હવે મેગી આપણી થઈ ગઈ છે કમ્પ્લીટ. તો અત્યારે આપણે મેગી ખાઈને મોજ કરીએ. આપણી મેગી કમ્પ્લીટ ને સાથે હવે ધાણા ભાજીનો જે કહેવાય શણગાર, આપણે થઈ ગઈ છે મસ્તની મેગી. તો હવે ખાઈ લઈએ અને ટેસ્ટ માણીએ કે આજ મેગી મારી કેવી બની છે. તો પીછુ હા તારી મેગી થઈ ગઈ છે તૈયાર. જો અમારા પીછુભાઈની મેગી થઈ ગઈ છે તૈયાર. ત્યાં છોકરાઓને છે ને કે રસાવાળી મેગી ભાવે છે ને આજે તારી મેગી કમ્પ્લીટ થઈ ગઈ છે. ટેસ્ટ કરીને કે કેવું લાગ્યું, ટેસ્ટ કર. ગરમ હશે હો? શક્તિ તું ટેસ્ટ કર, કરો ટેસ્ટ કરો. અરે આવે જ ને, કેવી લાગી? મસ્તની છે. ધર્મિષ્ઠા તારે જે આની અંદર કહેવાય ને જે કે બટેકા ટમેટા ડુંગળી અને માથે જે સોસનો શણગાર કર્યો છે મસ્તીનો સ્માઈલી વાળો, મજાને પીછો. હા કેવી લાગી મેગી? અમારો પીંછું પાછો શરમાય બહુ જાય. અને કહેવાય કે મેગી સાથે આજે છાસ. મજા આવી ગઈ આજે ભાઈ. મજા આવી શકતી? કઈ મજા આવી? છોકરાઓને મેગી પસંદ છે ને મને પણ ક્યારેક ક્યારેક ભાવે છે. તો કાંઈ ન હોય ત્યારે આવી રીતે મેગી કરીને જમી લેવાનું. તો આ મેગીની મોજ હતી. અમે મેગી બની છે મસ્તીની. તમારે પણ આવી રીતે ઘરે ટ્રાય કરવી જોઈએ મેગી. તો આવી રીતે ઘરે હોય તો મેગી બનાવજો, મોજ કરજો. તો મળીએ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય. બાય બાય કહેજો, બાય બાય.